સૌને મારા નમસ્કાર. ગઝલની જરૂર મહેફિલમાં હોય છે, પ્રેમની જરૂર આપણા દિલમાં હોય છે. મિત્રો વગર અધૂરી છે આ જિંદગી, એની જરૂર હર ક્ષણમાં હોય છે. નયનમાં વસ્યા છો તો વાત કરજો, કંઈક કામ હોય તો યાદ કરજો. મને તો આદત છે તમને યાદ કરવાની, જો તમને હેલ્પી આવે તો માફ કરજો. ટેન્થની એક્ઝામને ડ્રીમ માનીને સીધા હવે 12મી બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, તેથી મનમાં થોડો ડર છે. પરંતુ એ કહેવાય છે ને કે ડર કે આગે જીત હે. આજથી 12 વર્ષ પહેલા આપણે એક એવા સફરની શરૂઆત કરી હતી કે આજે એ સફરનું છેલ્લું સ્ટેશન છે, અને આ છેલ્લા સ્ટેશન કરતાં કદાચ આ સફરની જ વધારે મજા આવી હતી. મને યાદ આવે છે એ સ્કૂલનો પહેલો દિવસ, જ્યારે બેગમાં એક નોટ અને પેન્સિલ લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારે ખબર ન હતી કે સ્કૂલ શું છે, ક્લાસ શું છે, અને એક્ઝામનું તો નામ જ પહેલી વખત સાંભળ્યું હતું. ત્યારે સ્કૂલ ન જવા માટે આપણી પાસે કેટલાય બહાના હતા, જેમ કે પેટમાં દુખે છે, માથું દુખે છે. ભલે આ ટાઈમ કેટલું બધું આગળ નીકળી ગયો હોય, પણ એ સ્કૂલ ટાઈમ પર ન જવા માટે લોકોને જે માથું અને પેટમાં દુખે છે ને, એનો ઇલાજ તો દુનિયાના કોઈ પણ ડૉક્ટર પાસે નહીં. પણ ખબર નહીં કેમ ધીરે ધીરે સ્કૂલ ખાસ બની ગઈ, ત્યાં જવાની આદત પડી ગઈ. આજે હું મારા દરેક શિક્ષકને કહેવા માંગુ છું કે કોલસાની ખાનમાંથી હીરો શોધનારા તો ઘણા હોય છે, કોલસાની ખાનમાંથી હીરો શોધનારા તો ઘણા હોય છે, પણ એ કોલસાને હીરો બનાવવાની તાકાત ફક્ત શિક્ષકોમાં જ છે. આ સ્કૂલ લાઈફની કેટલી યાદો છે, જેમ કે કોઈ લેસન ભૂલી ગયું હોય ત્યારે આપણું લેસન બતાવી એને માર ખાવાથી બચાવો, એ નાની નાની વાતો પર દોસ્તો સાથે ઝઘડવું, તું ખાલી બહાર પણ તને તો જોઈ લઈશું, એ બચપનનો યાદ, એ સ્કૂલ વાળો પ્યાર, બસ આ લોકોને મળવા માટે રહેવું તૈયાર. હવે વાત કરી છે દોસ્તોની દોસ્તીની, જેમણે આ સ્કૂલ લાઈફને યાદગાર બનાવી છે. ના કોઈ એક્સ છે કે ના કોઈ નેક્સ્ટ છે, ના કોઈ એક્સ છે કે ના કોઈ નેક્સ્ટ છે, મારા માટે તો મારા હરામી ફ્રેન્ડ જ બેસ્ટ છે. દોસ્તી એટલે 40ના પેટ્રોલમાં એક જ ગાડી પર 4 જણ સવારી થાય. એક દિવસ ન મળીએ તો તરત કહેવા માંડે, ભાઈ તમે તો મોટા માણસ, કારણામાં બીજા કરે ને માર બીજાને પડે. ક્યારેક થેન્ક યુ તો ક્યારેક સોરી છે દોસ્તી, ન માનો તો કંઈ જ નથી, અને માનો તો કૃષ્ણની પણ કમજોરી છે દોસ્તી. જમાનો ભલે ખરાબ છે પણ ફ્રેન્ડ મારા બેસ્ટ છે, જમાનો ભલે ખરાબ છે પણ ફ્રેન્ડ મારા બેસ્ટ છે, ખાલી ચમકે નહીં એટલું જ, બાકી તો બધા સ્ટાર છે. આ મિત્રો માટે અંતે એટલું જ કહીશ કે દોસ્તી કભી ખાસ લોગો સે નહીં હોતી, દોસ્તી કભી ખાસ લોગો સે નહીં હોતી, જિનસે હોતી હૈ બસ વહી લોગ ખાસ બન જાતે હૈ. આ સ્કૂલ લાઈફ પૂરી થયા બાદ આવનારા દિવસો એક જવાબદારી વાળા દિવસો હશે, એટલે જ આ સ્કૂલ લાઈફમાં જે થોડા ઘણા કલાકો બાકી છે ને એને એન્જોય કરી લઈએ. બસ આટલું કરીને મારી વાણીને વિરામ આપીશ. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ઓલ.